નેક્સ્ટ ક્વેશ્ચન છે પારિમાણિક સૂત્રને રિલેટેડ. જનરલી એકાદ ક્વેશ્ચન આવો હોય જ છે કે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર પૂછેલું હોય. અત્યારે એ ભૌતિક રાશિ છે વિદ્યાર્થી મિત્રો વિકિરણની તીવ્રતા. તો તીવ્રતાની વ્યાખ્યા તમને યાદ હશે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઉર્જા. અને ફિઝિક્સમાં જે પેરામીટર એકમ હોય એ ક્યાં લખીએ છીએ? છેદમાં, એ આપણને ખબર જ છે. તો બધાના ઇન્ડિવિજ્યુઅલ પારિમાણિક સૂત્ર જોઈએ. ચલો, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય ભાઈ? બીજી વાત, થોડીક એક્સ્ટ્રા વાત, જો તમારે થોડા ઘણા પારિમાણિક સૂત્ર આવા જે ફિઝિકલ ક્વોન્ટિટી છે ભૌતિક રાશિઓ છે એના ધ્યાનમાં રાખવા, જેમ કે મ્યુ ઝીરો છે વિદ્યાર્થી મિત્રો, એપ્સાઇલોન ઝીરો છે, પછી મેગ્નેટાઇઝેશન છે, પછી તમે કન્સિડર કરી શકો સસેપ્ટિબિલિટી છે, બરાબર, પછી તમે ચુંબકીય તીવ્રતા કન્સિડર કરો, પછી માની લો કે તમે ક્ષય નિયંત્રક લેમડા કન્સિડર કરો, રીડબર્ગનો અચળાંક. તો આવા જે પેરામીટર છે હું જેટલા નામ બોલેલો છું અહીંયા, એમાંથી ઘણાના પારિમાણિક સૂત્ર તમને ડાયરેક્ટલી આવડતા હશે, ઘણાના યાદ નહીં હોય. તો જેટલા પેરામીટર દેખાય છે માય ફ્રેન્ડ, બધાના પારિમાણિક સૂત્ર એકવાર કન્સેપ્ટ વાઇઝ પ્રેક્ટિસ કરી લેવી. યાદ રાખવાના નથી, કન્સેપ્ટ વાઇઝ કઈ રીતે મળે, જો આ વ્યાખ્યા આવડતી હોય તો તમને પારિમાણિક સૂત્ર મળી જાય. તો આ બધાના પારિમાણિક સૂત્ર જોઈ લેવા. પણ અત્યારે આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર.